हेलो स्टूडेंट्स, वेलकम टू यू एन्जॉय केमिस्ट्री विथ धर्मेश सर। लास्ट टाइम तमने केटलाक अस्फटिकमय अने स्फटिकमय पदार्थों की डिटेल में माहिती आपी। एना पछी तमने घन पदार्थों की अंदर लागता आकर्षण बड़ो गलन बिंदु ते कया प्रकारना बंधथी जोड़ायेला होय छे, तेनो स्वभाव केवो होय छे, तेना विशे डिटेल में चर्चा करी। हवे चेप्टरना एक नवा पोर्शन पर जवा जई रह्या छीए, जेनी पहला केटलीक बेसिक माहिती मेळवीशुं ने पछी तेनी अंदर डीपनी अंदर उतरवानुं छे के ते शुं समजावा मांगे छे। थिअरिकल पूछवानी शक्यता ओछी छे, आम छतां क्यांक वीएसक्यू अथवा एमसीक्यू में पूछाय तो तमने आवडतो होवो जोईए। तो कंसेप्ट कंईक आवो छे के अवकाश लेटीस अथवा स्फटिक लेटीस एटले शुं। तो सौथी पहला तो लेटीस एटले शुं अथवा लेटीस बिंदु एटले शुं, तो जारे कोई परमाणु नी अंदर એટલે કે પરમાણુઓને નિયત રીતે જોડવામાં આવે અને જોડવા માટે વપરાતા નાનામાં નાના ઘટકને લેટિસ બિંદુ અથવા તેને સ્મોલ પરમાણુ અણુ કે આયન સ્વરૂપે રજૂ કરી શકાય છે। તો સૌપ્રથમ તમને સમજાવે છે એવું કે કોઈ પણ પરમાણુને અવકાશમાં ગોઠવણી દર્શાવવા માટે બિંદુ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે અને તેને લેટિસ બિંદુ કહે છે। ક્લિયર થાય છે? શું કહેવા માંગુ છું, કોઈ પણ પદાર્થ છે, આ બધી રચના જે આપણી દોરી છે એ ટુ ડાયમેન્શિયલ છે। જો થ્રી ડાયમેન્શિયલ દોરવામાં આવે તો આ રીતે તમે રિપ્રેઝેન્ટ કરી શકો છો તેને। અને યાદ રાખવાનું, આપણું બોર્ડ, ટેક્સ્ટબુક એ દરેક વસ્તુ ટુ ડાયમેન્શિયલ છે, એટલે કે ટુ ડી છે। હવે આ ઘટકને જોડતા અથવા ઘન કોને જોડીને બનાવ્યો તો આ બિંદુઓને, જેને લેટિસ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે, જે પરમાણુ પણ હોઈ શકે, અણુ પણ હોઈ શકે અને આયન પણ હોઈ શકે। તો સૌ પ્રથમ કીધું કે પરમાણુને અવકાશમાં દર્શાવવા માટે જે વપરાય એને લેટિસ બિંદુ કહેવાય। હવે તો અવકાશમાં લેટિસ એટલે બિંદુઓનો એવો સમૂહ કે જેના પર પાયાના એકમ એટલે કે મોટિફ કે બંધારણીય એકમ મુકતા એક ચોક્કસ ભાત વિકસિત થાય છે। અહીં આપણે એનસીઆરટી લેંગ્વેજનો ઉપયોગ કર્યો છે એટલે થોડી ટફ પડશે, પણ બોર્ડની અંદર એનસીઆરટી લેંગ્વેજ જ મોટાભાગે ઉપયોગ થતો હોય છે, અથવા શિક્ષક, ગવર્મેન્ટ શિક્ષક જ્યારે બોર્ડના પેપર ચેક કરતા હોય ત્યારે એમની પ્રાયોરિટી એવી હોય છે કે એનસીઆરટીના ટેક્સ્ટબુક રિલેટેડ જ હોય, એટલે આપણે એ લેંગ્વેજને એપ્લાય કરીએ છીએ। સમજવા માટે તમે સરળતાથી યાદ રાખી શકો છો કે કોઈ પણ અવકાશની અંદર બિંદુ લેવામાં આવે એ બિંદુને લેટિસ બિંદુ કહેવાય છે, અને એ લેટિસ બિંદુ પર તમે પરમાણુ અણુ કે આયન મૂકો અને પછી એક અવકાશી આખી ભાત રચાય એટલે કે આખો એક ઘન બને, તેને આપણે ત્રિપરિમાણીય ઘન અથવા દ્વિપરિમાણીય ઘન તરીકે ઓળખીએ છીએ, અને જે આખું રોકે છે એને કહેવાય અવકાશ। તો ફરીથી એકવાર, અવકાશ લેટિસ એટલે બિંદુઓનો એવો સમૂહ, અવકાશ લેટિસ એટલે બિંદુઓનો એવો સમૂહ કે જેના પર પાયાના એકમ, પાયાના એકમ તરીકે પરમાણુ અણુ કે આયન મૂકવામાં આવે તો એક ચોક્કસ ભાત વિકસિત થાય છે, એક ચોક્કસ ભાત વિકસિત થાય છે, અને આવા બિંદુઓના સમૂહને અવકાશ લેટિસ કહે છે। ફરીથી આપણે આ આકૃતિ જોઈને સમજીશું, અવકાશ લેટિસ એટલે બિંદુઓનો એવો સમૂહ કે જેના પર પાયાના એકમ મોટિફ, આ જે ભાગ છે તમને મોટિફ દર્શાવે છે, જે પરમાણુ અણુ કે આયન હોઈ શકે છે, બંધારણીય એકમમાં મૂકતા એક ચોક્કસ ભાત વિકસિત થાય છે, અને આવા બિંદુઓના સમૂહને અવકાશ લેટિસ કહે છે। ઉદાહરણ તરીકે ભોયતળિયું, ભોયતળિયું એટલે કે નીચે જમીનનો ભાગ, ભોયતળિયા પર ટાઇલ્સ લગાવવામાં આવે ત્યારે પુનરાવર્તતી ભાત રચાય છે। હવે આ લોકો સમજાવે એવું માંગે છે કે કોઈ પણની અંદર, આપણે ઘરની અંદર જોઈએ તો ટાઇલ્સો લગાવેલી હોય, હવે કોઈ એવું નહીં કે મારા ઘરે પ્લાસ્ટર છે કે હું અગાસીમાં બેઠો છું, લાસ્ટ લેક્ચરમાં કોઈક આવો આન્સર આવ્યો હતો, પણ યાદ એવું રાખવાનું કે તમે એવી જગ્યાએ જ્યાં ઉભા રહો કે જે ટાઇલ્સ લગાવેલી હોય, તો એ ટાઇલ્સની અંદર રહેલા મધ્ય બિંદુને જોડો, તે ટાઇલ્સમાં રહેલા મધ્ય બિંદુને જોડો। માની લો કે આપણે આ કોઈ એક સ્પેસ નક્કી કરી લીધો, એ સ્પેસની અંદર આ ભાગે ટાઇલ્સ રજૂ કરે છે,
चौरस चौरस भागे शू रचे छे? तो टाइल्स रचे छे। आ टाइल्स नी अंदर कोई एक बिंदु विचारी है। तो आज रचाय छे एने अवकाश लेटिस तरीके ओळखवामां आवे, अने आ जे मूक्यो छे एने लेटिस बिंदु कहेवाय। तो त्यारे पुनरावर्तती बात, એટલે કે તમે એક ટાઇલ્સ પછી બીજી ટાઇલ્સ, બીજી ટાઇલ્સ પછી ત્રીજી ટાઇલ્સ જ્યાં સુધી જોવો ત્યાં સુધી રચના સમાન જોવા મળે। તો પુનરાવર્તિત વાત રચાય છે જેને આપણે અવકાશ લેટિસ તરીકે ઓળખીએ છીએ। આ જ વસ્તુની અંદરથી જો હું આ ટાઇલ્સ વાળો ભાગ હટાવી દઉં તો તને ફર્સ્ટ આકૃતિ જેવી તમને જોવા મળશે જે અવકાશ લેટિસને રિપ્રેઝન્ટ કરે છે। ઇન શોર્ટ, બિંદુઓનો સમૂહ કે જેના પર પરમાણુ અણુ કે આયન મૂકી શકાય, અને દરેક વખતે સેમ રિપીટ થતી વાત આવે એટલે કે એકની એક જેવી રચના આવે તો તેને અવકાશ લેટિસ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ મોટિફ એટલે કે પાયાનો એકમ એટલે શું, તમારા માટે નવો શબ્દ છે। તો અવકાશ લેટિસ પર રાખવામાં આવતા બંધારણીય એકમને મોટિફ અથવા પાયાનો એકમ કહે છે। અવકાશ લેટિસ પર મૂકવામાં આવતા પાયાના એકમ, તો બંધારણીય એકમ અથવા પાયાના એકમને મોટિફ કહે છે। આ જે ભાગ છે એ શું દર્શાવે છે? તો મોટિફ જે અણુ પણ હોઈ શકે છે, પરમાણુ પણ હોઈ શકે છે અને આયન પણ હોઈ શકે છે। આ મોટિફની ગોઠવણીથી ત્રિપરિમાણીય ભાત ઉદ્ભવે છે। આ મોટિફની ગોઠવણીથી શું થાય છે? તો ત્રિપરિમાણીય ભાત ઉદ્ભવે છે। તો ફરીથી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો, છે એકદમ ઈઝી, માત્ર શબ્દોને આપણે એનસીઆરટીની અંદર યાદ રાખવાના છે અને તો જ પોસિબલ છે કે જો દરેક શબ્દને સમજો। તો અવકાશ લેટિસ એટલે, તો પહેલા અવકાશ લેટિસ એ બેઠો શબ્દ ઉઠાવી લેવાનો, બિંદુઓનો એવો સમૂહ, તમારા મગજની અંદર આકૃતિ ઇમેજિનેશન થવી જોઈએ, બિંદુઓનો એવો સમૂહ કે જેના પર પાયાના એકમ એટલે કે મોટિફને બંધારણીય એકમમાં મુકતા એક ચોક્કસ ભાત વિકસિત થાય છે, આવા બિંદુઓના સમૂહને અવકાશ લેટિસ કહે છે। ઉદાહરણ આપ્યું કે ટાઇલ્સની અંદર જો મધ્યમાં બિંદુઓ મૂકવામાં આવે અને એ પછી ટાઇલ્સને હટાવી દો તો જે રચના બને છે એને અવકાશ લેટિસ તરીકે ઓળખવામાં આવે છે। અવકાશ લેટિસ પર રાખવામાં આવતા બંધારણીય એકમને મોટિફ કે પાયાનો એકમ કહે છે। તે ત્રિપરિમાણીય ભાત રચે છે, તમે રિયલમાં જોતી દરેક રચના, તમારી સમક્ષ જોવા મળતી ઘનની દરેક રચના એ ત્રિપરિમાણીય જ છે। આપણે બોર્ડ ઉપર 2D રિપ્રેઝન્ટ કરીએ છીએ પણ આપણે ભણવાની કઈ રચના છે? તો ત્રિપરિમાણીય રચના। ત્યાર પછી વિચારવામાં આવે તો દ્વિપરિમાણીય અવકાશ લેટિસની ગોઠવણી આકૃતિ સહિત સમજાવો। હવે જો એક જ લાઈનની અંદર રચાતો હોય ને તેને આપણે એક પરિમાણીય કહીએ। દાખલા તરીકે હું અહીંયા વિચારું, આ રીતે કોઈ એક જ બિંદુ માટે હું ચર્ચા કરતો હોય એક જ હરોળમાં તો તેને શું કહેવાશે? તો એક પરિમાણીય। પણ જો આડી અને ઊભી બંને લાઈન કવર કરવામાં આવતી હોય તો તેને કહેવાય દ્વિપરિમાણીય લેટિસ રચના, અને એને આપણે આકૃતિ સાથે સમજવાનું છે। તો અવકાશ લેટિસ એ સ્ફટિક રચના માટેનો એક કાલ્પનિક ઢાંચો છે। નવો એનસીઆરટી પછી પ્યોર ગુજરાતી કરવાના ચક્કરમાં ઢાંચો શબ્દ લાવી દીધા। ઢાંચો એટલે શું? તો અવકાશ લેટિસની સ્ફટિક રચના માટેનો એક કાલ્પનિક, કાલ્પનિક એટલે તમે ઇમેજિનેશન કરો છો કે આવો ઘન બનતો હોવો જોઈએ। આપણે કોઈ પણ વસ્તુને બનાવતા પહેલા એના વિશે માટેની કલ્પના કરીએ અને એ કલ્પના અથવા આપણું ઇમેજિનેશન છે એને ઢાંચો કહેવાય। આપણે કોઈ જગ્યાએ માની લો કે કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો આપણે પહેલા વિચારીએ કે કોઈ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર આવીને તમને ડિઝાઇન આપે અને એ ડિઝાઇન આપે છે એને બ્લુ પ્રિન્ટ કહેવાય। એ બ્લુ પ્રિન્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? તો ઢાંચો। અહીં પણ પરમાણુ એક ઢાંચો, અહીંયા કઈ પરમાણુ દેખાય છે? તો ના, આપણી મસ્ત કલ્પના કરી છે કે અહીંયા આ રીતની ઘટના હોવી જોઈએ, એક પ્રકારનું ઇમેજિનેશન છે। તો અવકાશ લેટિસ એ સ્ફટિકની રચના માટેનો એક કાલ્પનિક ઢાંચો છે। જ્યારે અવકાશ લેટિસના બિંદુ પર મોટિફને એક સમાન રીતે મૂકીએ, અવકાશ બિંદુના ઉપર મોટિફ એટલે કે પરમાણુ અણુ કે આયનને એક સમાન રીતે મૂકીએ ત્યારે સ્ફટિકની રચના થાય છે। એક સમાન રીતે મૂકવામાં આવે ત્યારે શું થશે? તો સ્ફટિકની રચના થાય છે। અહીં આપણે અવકાશીય લેટિસ સ્ફટિક દર્શાવી, ત્યારબાદ એની ઉપર મોટિફ રચીને રચના દર્શાવી। હવે લેટિસ એ જેની અંદર એક જ એ જ પ્રકારના પરમાણુ છે, જો ઉપર કે નીચે જુઓ સમાન પરમાણુ છે, તેની રચનામાં કોઈ જ ફેરફાર નથી,
એને કહી દીધું લેટિસ એ. બીજાની અંદર ચર્ચા કરવામાં આવે તો લેટિસ બી, તો એની અંદર પહેલા પરમાણુ જુઓ તો એ પ્રકારની રચના ધરાવે છે, પણ બીજા પ્રકારના બી સેમ ટુ સેમ એની નીચે ગોઠવાતા નથી. તો આ રચના અને આ એટલે કે બંને લેટિસ ની અંદર ડિફરન્ટ છે. આની અંદર એક જ સમાનના પરમાણુ એક જ રીતે ગોઠવાયેલા છે, જ્યારે અહીંયા બે રીતના, એકને એ કહી દઈએ બીજાને બી કહી દઈએ, તો ફરીથી પાછી એ રચના આવે છે, બી રચના આવે છે અને એ રચના આવે છે. તો આ રીતે એબી એબી પ્રકારની રચના થતી જોવા મળે છે. આ એક કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિક રચના છે અને લેટિસ બિંદુઓની અવકાશીય ગોઠવણી વિવિધ પ્રકારે લેટિસ બિંદુઓ ઉદ્ભવે છે. તો પહેલા તમને સમજાવ્યું કે તમે લેટિસ બિંદુ કોને કહેશો, એકદમ બેઝિક થી સ્ટાર્ટ કર્યું છે કે પરમાણુની અંદર એટલે કોઈ પણ ઘનને અથવા પરમાણુ અણુ આયન દ્વારા પદાર્થ બને છે તેને રિપ્રેઝેન્ટ અવકાશ લેટિસ દ્વારા કર્યું. અવકાશ લેટિસ એટલે શું, તો પરમાણુ અથવા બિંદુઓનો સમૂહ. આ બિંદુઓ પર મોટિફ મૂકવામાં આવે, મોટિફ એટલે શું મૂકવામાં આવે, તો પરમાણુ અણુ કે આયન મૂકવામાં આવે ત્યારે એક ફિક્સ ભાત રચાય જે દરેક વખતે પુનરાવર્તિત થતી હોય તેને અવકાશ લેટિસ કહેવામાં આવે, જે મૂકવામાં આવે છે તેને મોટિફ કહેવામાં આવે, અને દ્વિપરિમાણીય મોટિફ રચના દર્શાવવામાં આવે તો એ લેટિસ એ અને લેટિસ બી દ્વારા તમને રજૂ કરી. તો આ એક બેઝિક માહિતી આપી જેની અંદર તમારે મોસ્ટ ટાઈમ એક વ્યાખ્યા યાદ રાખવાની છે મોટિફની, પીએસક્યુમાં પૂછવાની શક્યતા ધરાવે. તો અવકાશ લેટિસ પર રાખવામાં આવતા બંધારણીય એકમને મોટિફ કહે છે કે પાયાનો એકમ કહે છે, એક વસ્તુ આ યાદ રાખશો. બીજું, અવકાશ લેટિસ બિંદુની કોકવાર વ્યાખ્યા પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ અને આ રીતે બિંદુને રિપ્રેઝેન્ટ કરી શકાય છે તે માહિતી. તો આટલી બેઝિક વસ્તુ છે, માત્ર એકવાર લખીને તૈયાર કરવાની છે, બધી જ વસ્તુ પ્રોપર ગોખવાની જરૂર નથી. અમે આને માત્ર સમજવાનું છે કે બિંદુ શું, તો જે ગોઠવવામાં અવકાશમાં આવે તે, અને અવકાશમાં ગોઠવી અને બિંદુમાં જે રચના બને એને અવકાશ લેટિસ કહેવાય. હવે આ બિંદુ એ જસ્ટ ઇમેજિનેશન છે, એના પર પાછો પરમાણુ અણુ મૂકીએ તેને મોટિફ કહેવાય અને પછી એની અંદર અલગ અલગ રચના જોવા મળે. જો એક જ લાઇનમાં રચાતો હોય તો એક પરમાણીય, ઉપર અને નીચે બંને લાઇનમાં રચાય તો દ્વિપરિમાણીય, પછી દ્વિપરિમાણીયમાં પણ બે રચના, એક એ પ્રકારની રચના અને બીજી એ બી એ બી પ્રકારની રચના. એ બી એ બી પ્રકારની રચના એટલે શું, તો એ પરમાણુ પાછો બી પરમાણુ સેમ ટુ સેમ ના હોય, બે એ પરમાણુની વચ્ચે મૂકવામાં આવે તો તેને બી પરમાણુ કહેવાય, અને એ દ્વિપરિમાણીય કાલ્પનિક રચના છે એટલે જસ્ટ ઇમેજિનેશન છે, અને એની અવકાશીય વિવિધ પ્રકારની ગોઠવણી જોવા મળે છે તેના વિશે આપણે હવે ચર્ચા કરવાની છે. તો એકવાર લખી અને પ્રોપર તૈયાર કરશો. હેલો સ્ટુડન્ટ્સ, અવકાશ લેટિસની બેઝિક માહિતી મેળવ્યા બાદ હવે આપણે સ્ફટિક ઘન એટલે શું અને સ્ફટિક ઘનની લાક્ષણિકતા શું છે તે જણાવો તેના વિશે અભ્યાસ કરવાનો છે. કોઈક વાર પૂછવાની શક્યતા ધરાવે પણ મોસ્ટ ટાઈમ બી નથી. તો સ્ફટિક ઘન પદાર્થ એ અવકાશ લેટિસ બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણી છે, એટલે કે અવકાશ લેટિસ બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણીને સ્ફટિક ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. બંધારણીય મોટિફને લેટિસ બિંદુમાં મૂકવાથી સ્ફટિક રચના પ્રાપ્ત થાય છે, એટલે કે બંધારણીય મોટિફ જે પરમાણુ અણુ કે આયન છે તેને લેટિસ બિંદુ ઉપર મૂકવામાં આવે તો સ્ફટિક રચના પ્રાપ્ત થાય છે, જેમાં પાયા કે મોટિફની રચના તથા અવકાશીય દિગ્વિન્યાસ સમાન હોય છે. જેની અંદર પાયા કે મોટિફ એટલે કે આપણે પાયાનો એકમ કે મોટિફ કહીએ છીએ તે ની અવકાશીય દિગ્વિન્યાસ સમાન હોય છે અને સપાટી સિવાય સમગ્ર સ્ફટિકમાં મોટિફનું પર્યાવરણ એક સમાન જોવા મળે છે. તો ફરીથી એકવાર, સ્ફટિકમય ઘન કોને કહેવાય, તો સ્ફટિકમય ઘન પદાર્થ એ અવકાશીય લેટિસ બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણી છે. આ બંધારણીય મોટિફમાં લેટિસ બિંદુઓ મૂકવાથી રચના પ્રાપ્ત થાય છે, એટલે કે આપણે લેટિસ બિંદુ ડ્રો કર્યા એની અંદર જો મોટિફને મૂકવામાં આવે એટલે કે પરમાણુ અણુ કે આયનને મૂકવામાં આવે ત્યારે અવકાશીય રચના પ્રાપ્ત થાય છે, તેનો દિગ્વિન્યાસ સમાન હોય છે, સપાટી સિવાય સમગ્ર સ્ફટિકમાં સ્ફટિકનું પર્યાવરણ પણ કેવું હોય છે, એક સમાન હોય છે, અને તમે એવું કહી શકો છો કે આ છે એ પણ એક પ્રકારનો સ્ફટિક ઘન જ છે, જેની અંદર આ નાના જે કોર્નર્સ દેખાય છે એ તમને શું રિપ્રેઝેન્ટ કરે છે, તો લેટિસ બિંદુઓ. બોર્ડ ઉપર ટુ ડાયમેન્શિયલ છે પણ આ બહારથી તમે જુઓ છો એ તમને થ્રી ડાયમેન્શિયલ સ્ફટિક ઘન દર્શાવે છે, અને એની જગ્યાએ પ્રત્યેક ઘણા ઘણા બિંદુઓ પર મોટિફ એટલે કે પરમાણુ મૂકી અને રચના જોવા મળે છે. હવે આ સ્ફટિક ઘનની લાક્ષણિકતા શું છે, તો લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહે છે. ખાસ યાદ રાખો,
लेटिस नी अंदर प्रत्येक बिंदु ने लेटिस बिंदु अथवा लेटिस स्थान कहे छे, तो परीक्षा में पूछा कि लेटिस बिंदु अथवा लेटिस स्थान એટલે શું, तो लेटिस ना प्रत्येक बिंदु એટલે નાના નાના બિંદુઓ દ્વારા જે રચાય છે તેને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહે છે, અને એની અંદર જે મૂકવામાં આવે છે તેને મોટિફ કહે છે, જે પરમાણુ અણુ કે આયન હોય। સ્ફટિક લેટિસ ઉપર પ્રત્યેક બિંદુ ઘટક કણમાં અણુ પરમાણુ કે આયન હોય છે। लेटिस बिंदुओ सीधी रेखाओ वडे जोड़वाथी चोक्कस भौमितिक रचना प्राप्त थाय छे। लेटिस बिंदुओनी अंदर चोक्कस परमाणु ने जोड़वामां आवे तो भौमितिक रचना प्राप्त थाय छे। हमणां जोयुं तेम आ बधा विचारीए, लेटिस बिंदु तो आ बधाने लेटिस बिंदु कहीशुं। हवे जो आ लेटिस बिंदु ने जोड़वामां आवे जो तमे आ लेटिस बिंदु ने जोड़ो छो तो चौक्कस भौमितिक रचना प्राप्त थाय छे। तो लेटिस बिंदु ने जोड़ता चौक्कस भौमितिक रचना प्राप्त थाय छे, तो आ एनी थई लाक्षणिकता। तो फरीथी एक वार, लेटिस ना प्रत्येक बिंदु ने लेटिस बिंदु अथवा लेटिस स्थान कहे छे। स्फटिक लेटिस थी प्रत्येक बिंदु एक घटक कण अणु परमाणु के आयन दर्शावे छे, अने आ लेटिस बिंदु ने सीधी रेखा वडे जोड़वाथी चोक्कस भौमितिक रचना थाय छे, जेने ब्रेविस लेटिस कहेवाय। अन्य लखी दीधुं, पण जूना सिलेबस में शब्द तो याद राखवानो। जेने ब्रेविस लेटिस कहे छे, अने त्रिपरिमाणीय ब्रेविस लेटिस नी शक्यताओ 14 छे एमसीक्यू माटे आईएमपी। त्रिपरिमाणीय ब्रेविस लेटिस नी शक्यताओ केटली छे, तो 14 रहेली छे। तेना विशे डिटेल में आपणे आगळ भणवानुं छे, परंतु ये पहला एकम कोष एटले शू, अरे आकृति स समझाओ। तो स्फटिक ना अवकाशनी लेटिस मां नानामां नाना भाग के जे स्फटिक ने संपूर्ण व्याख्यायित करे छे, आ भाग ने एकम कोष कहे छे। फरीथी एक वार, स्फटिक ना अवकाश लेटिस ना नानामां नानो भाग के जे संपूर्ण व्याख्यायित करे छे, अथवा स्फटिक ने संपूर्ण व्याख्यायित करे छे, आ भाग ने एकम कोष कहे छे। तो मान लो कि आपणे अहींया एक लई लिए छे मोटो स्फटिक, एना सतत ने सतत विभाजन करता मळतो नानामां नानो भाग जे आखा स्फटिक ने रिप्रेझेंट करवा माटे इनफ छे अथवा ते रिप्रेझेंट करी शके छे, तो तेने एकम कोष कहे छे। दाखला तरीके तमे क्यांय कोई फ्लेट के मकान जोवा जाओ, तो एक समान सोसायटी होय तो तमने एक घर बतावे तो बधा घर जोवानी जरूर पड़े। आपणे खबर छे कि फ्लेट नी अंदर जे एक मकान नी जे रचना छे समग्र जग्याए, सपोज एक ब्लॉक पर लख्यु 2 BHK, तो बधा 2 BHK सेम होय। पछी लख्यु कि 3 BHK नो ब्लॉक छे, तो बधा 3 BHK सेम होय। तो कोई एक ज घटक ने जोई अने तमे बधाने व्याख्यायित करी शको छो अथवा समझावी शको छो, तो ए नानामां नानो भाग छे तेने शुं कहे छे, तो एकम कोष तरीके ओळखवामां आवे छे। एकम कोषनी पसंदगी अनेक रीते थाय छे, एटले के तेने अलग अलग रीते रिप्रेझेंट करी शकाय छे, पण याद राखवानुं एकम कोष तमे एवो पसंद करो के जे बाकीना बधी रचना एना जेवी होय, के जेथी तमे एक समग्र स्फटिकने व्याख्यायित करी शको। एकम कोषना आकार एवा होय छे के जेथी तेमनी वच्चे जग्याए छोड्યા સિવાય આખો લેટિસ ભરાઈ જાય। તેમના આકાર એવી રચના કરવામાં આવે કે જગ્યા છોડ્યા સિવાય આખા લેટિસ ભરાઈ જાય છે। તો એકમ કોષ અને આકૃતિ સમજાવવાની વાત, એટલે કે આપણે વસ્તુ સમજાવી। ત્યારબાદ દ્વિપરિમાણમાં શક્ય એકમ કોષની આકૃતિ, મોસ્ટ ટાઈમ બી ફોર એમસીક્યુ સૌથી પહેલા પૂછવાની શક્યતા એવી કે તેમાં શક્ય એકમ કોષ અથવા દ્વિપરિમાણમાં શક્ય બ્રેવિસ લેટિસની શક્યતાઓ કેટલી, તો 5। ચોપડીમાં 5-5 લખી, નામ નથી લખેલા, આપણે નામ સાથે રિપ્રેઝન્ટ કર્યા છે અને બધા આપણે તૈયાર કરવાના છે। તો દ્વિપરિમાણમાં બાજુઓની લંબાઈ એ અને બી તથા બાજુઓ વચ્ચેના ખૂણા જે ઘેમા દ્વારા સમાંતર બાજુ ચતુષ્કોણ એક એટલે કે એકમ કોષ તરીકે પસંદ કરવામાં આવે છે, તેમાં શક્ય 5 શક્યતાઓ છે। કેટલી શક્યતાઓ છે? 5। સૌથી પહેલા ચોરસ, ચોરસની અંદર એ અને બી બંને બાજુ સમાન છે અને ખૂણો કેટલો છે? તો 90। અહીં એ અને બી સમાન નથી અને ખૂણો કેટલો છે? 90। તો પહેલા ચોરસ, પછી લંબચોરસ, પછી રોમ્બિક। એ અને બી સમાન છે પણ ખૂણો 60 કે 90 નથી। ત્યારબાદ વાત કરીએ હેક્ઝાગોનલ, ત્યાં એ અને બી સમાન છે, ખૂણો કેટલો છે? તો 60 છે। અને પેરાલીલોગ્રામ જેની અંદર એ અને બી સમાન નથી અને થીટા કેટલો છે? તો 90।
परीक्षा में घनी वार जी अथवा कॉम्पिटिटिव एक्जाम में पूछाये क्वेश्चन है कि सौथी वधु असममितीय द्विपरिमाणीय स्फटिक अथवा लेटिस कयो तो पेरालियोग्राम जो सौथी वधारे असममित है और इंग्लिश में एने अनसेमेट्रिक घटक है तेवुं दर्शावी शकाय छे। तो आ रीते तमे द्विपरिमाणीय घटक ने पण विद्यार्थी मित्रों समझावी शको छो। तो फरीथी एक वार स्फटिक घन पदार्थों अवकाश लेटिस बिंदुओनी त्रिपरिमाणीय गोठवणी छे। बंधारणीय मोटिफ ने लेटिस बिंदुओं में मुकवाथी स्फटिक रचना बने छे। जेवा पायाना मोटिफ के रचना ने अवकाशीय दिग्विन्यास केवी जोवा मळे छे तो समान सपाटी सिवाय समग्र सपाटी पर એટલે કે સમગ્ર સ્ફટિકમાં મોટિફનું પર્યાવરણ એક સમાન રહે છે। શક્યતાઓ અથવા એની લાક્ષણિકતાઓ શું તો લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવાય। લેટિસ બિંદુ પ્રત્યેક એક ઘટક અણુ પરમાણુ કે આયન હોય અને તેમના બિંદુઓને જોડતા ત્રિપરિમાણીય રચના બને છે। પછી એકમકો તો સ્ફટિકના અવકાશના લેટિસના નાનામાં નાના ભાગ કે જે સંપૂર્ણ સ્ફટિકને વ્યાખ્યાયિત કરે છે તેને એકમકોષ કહે છે। એકમ કોષની પસંદગી અનેક રીતે થાય છે। એકમ કોષના આકાર એવા હોય છે કે જેથી તેમની વચ્ચે જગ્યા છોડ્યા સિવાય આખો લેટિસ ભરાઈ જાય। દ્વિપરિમાણીય બાજુમાં એ અને બી તથા આ બાજુ વચ્ચેનો ખૂણો ઘેમા ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણ એકમ કોષ તરીકે પસંદ કરવામાં આવ્યો જેને બ્રેવિસ લેટિસ કહે છે। આ બ્રેવિસ લેટિસની શક્યતાઓ કેટલી છે તો 5 છે। ચોરસ, લંબચોરસ, રોમ્બિક, હેક્ઝાગોનલ અને પેરાલિલોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે। સૌથી વધુ અનસિમેટ્રિકલ અથવા અસમમિતીય પેરાલિલોગ્રામ છે અને આ પાંચે પાંચ શક્યતાઓના ક્યારે બાજુ સમાન હોય છે ક્યારે નથી હોતી અને તેના ખૂણા વિશેની ચર્ચા કરેલી છે। આ ગુખવાની જરૂર નથી પણ પાંચ શક્યતાઓ તેના નામ અને સૌથી વધુ અસમમિતીય શું છે તે યાદ રાખવું પડે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરીથી એકમ કોષની અંદર નવું સેશન ચાલુ કર્યું જેની અંદર ડિટેલમાં માહિતી મેળવી। હવે દ્વિપરિમાણીય સમજ્યા પછી હવે આપણા મેઇન ટોપિક પર આવીશું ત્રિપરિમાણીય એકમ કોષમાં ગોઠવણી કઈ રીતે કરી શકાય।